Hello students, welcome again to the new topic of oral communication 1. This is the video of oral communication 1 part 2. Let's start. હવે આપણે આ વિડિયોમાં મેડિકલ ઓફ ઓરલ કમ્યુનિકેશન ટુ સેકન્ડ પાર્ટ મિકેનિકલ ચેનલ્સ એના ઉપર ડિસ્કશન કરશું. એમાં બે ચેનલ્સ હતા, એક નોન મિકેનિકલ ચેનલ્સ હતો અને આ સેકન્ડ પાર્ટ છે મિકેનિકલ ચેનલ્સ. નોન મિકેનિકલ ચેનલ્સમાં કે તમે ઓરલી કેવી રીતે વાત કરી શકો છો ફેસ ટુ ફેસ માટેનું હતું. હવે જે મિકેનિકલ ચેનલ્સ છે તમારે ઓરલી જ તે કમ્યુનિકેશન કરવાનું છે, પણ એના કયા કયા મીડિયમ્સ છે, કઈ કઈ રીતે તમે વાત કરી શકો છો મિકેનિકલી, એના ટોપિક સામાં આવશે. ઓકે, સૌથી પહેલો છે ટેલિફોન. એ તો ફર્સ્ટ પોઈન્ટ છે કે આપણે ગમે પર્સન સાથે ટેલિફોન ઉપર વાત કરી શકીએ છીએ. તો એમાં કેવી રીતે છે જોઈએ. ટેલિફોન સેટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ દેટ કન્વર્ટ્સ વોઇસ એન્ડ અધર સાઉન્ડ સિગ્નલ ઇન ટુ અ ફોર્મ દેટ કેન બી ટ્રાન્સમિટેડ ટુ રિમોટ લોકેશન એન્ડ દેટ રિસીવર્સ એન્ડ કન્વર્ટ વેવ્સ ઇન ટુ ધ વેવ ઇન ટુ સાઉન્ડ સિગ્નલ્સ. એમાં શું કીધું છે કે જે ટેલિફોન છે આપણે આમાં જે બોલીએ છીએ તો એ આપણી આ વોઇસને કન્વર્ટ કરીને પછી સિગ્નલ થ્રુ જે રિસીવર છે અહીંયા સુધી મોકલે છે અને પાછા એ વેવ્સને કન્વર્ટ કરીને સાઉન્ડના સિસ્ટમમાં એ સાઉન્ડના સિગ્નલમાં ચેન્જ કરીને રિસીવર સુધી સેન્ડ કરે છે, બરાબર, ટ્રાન્સમિટ કરે છે. ધ ટેલિફોન પ્લેઝ એ વાઇટલ રોલ ઇન કમ્યુનિકેશન વેન ટુ પર્સન સ્ટે ઇન ડિફરન્ટ પ્લેસીસ દે કમ્યુનિકેટ વિથ ઇચ અધર બાય ટેલિફોન. તેમાં શું કીધું છે કે જે ટેલિફોન છે એક બહુ જ વાઇટલ રોલ છે કમ્યુનિકેશન માટે, મીન્સ ઇમ્પોર્ટન્ટ રોલ છે ઓરલી કમ્યુનિકેટ કરવા માટે. ક્યારે ઇમ્પોર્ટન્ટ હોય છે? જ્યારે બે પર્સન છે, બે અલગ અલગ જગ્યા છે અને એમને વાત કરવાની હોય ત્યારે. ધીયર એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ ધીયર વ્યૂઝ એન્ડ ઇમિડિયેટ ફીડબેક આર પોસિબલ અંડર ધીસ સિસ્ટમ. હવે એમાં તમારે કંઈક ઇન્ફોર્મેશન દેવી હોય તો તમે એને એક્સચેન્જ કરી શકો છો, એકબીજાને બતાવી શકો છો, તમારા વ્યૂઝ બતાવી શકો છો અને તમને એમાં ઇમિડિયેટ ફીડબેક એ મળી જશે. તમારે કંઈક પૂછવું હોય તો તમને તરત જ જવાબ પણ મળી જશે આ સિસ્ટમમાં. નાઉડેઝ વી કેન સી દેટ એવરી ઓર્ગેનાઇઝેશન યુઝિંગ ધ ટેલિફોન ટુ એક્સચેન્જ ધ ઇન્ફોર્મેશન એન્ડ વ્યૂઝ ઓરલી. હવે આપણે અત્યારે જોઈએ છીએ કે જે ઓર્ગેનાઇઝેશન હોય છે બધા એ ટેલિફોનનું યુઝ કરે છે પોતાના ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરવા માટે, યા એમના પોતાના વ્યૂઝ જે હોય એને ઓરલી કમ્યુનિકેટ કરવા માટે. ફોન ઓર સેલ ફોન, એ મોબાઈલ ફોન ઓલ્સો નોન એઝ સેલ્યુલર ફોન, સેલ ફોન ઓર એ હેન્ડ ફોન ઇઝ એ પોર્ટેબલ ટેલિફોન દેટ કનેક્ટ ટુ ટેલિફોન નેટવર્ક ઓવર ધ રેડિયો વેવ ટ્રાન્સમિશન. હવે જે મોબાઈલ છે એ ટેલિફોનનો જ ફોર્મ છે, બસ ખાલી એમાં શું થયું છે પોર્ટેબલ ટેલિફોન થઈ ગયું છે અને એ શું કરે છે કનેક્ટ ટુ ધ ટેલિફોન નેટવર્ક, એ ટેલિફોન નેટવર્કને કનેક્ટ કરે છે ઓવર ધ રેડિયો વેવ ટ્રાન્સમિશન, એનાથી પાછી વેવ્સ જાય છે, ટ્રાન્સમિટ થાય છે. ઇટ કનેક્ટ્સ ટુ વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ રેડિયો વેવ ઓર સેટેલાઇટ ટ્રાન્સમિશન. આમાં જે મોબાઈલ ફોન છે એ શું હોય છે વાયરલેસ કમ્યુનિકેશન થાય છે, એમાં વાયરલેસ નેટવર્ક હોય છે, ગમે જગ્યા તમે વાત કરી શકો છો અને એ જે વાયરલેસ નેટવર્ક છે એ સેના થ્રુ ટ્રાન્સમિટ થાય છે રેડિયો વેવ યા સેટેલાઇટ ટ્રાન્સમિશન થ્રુ, બરાબર. થર્ડ વન ઇઝ રેડિયો. રેડિયો ઇઝ ધ ઇનડાયરેક્ટ મીડિયમ મીડિયા ઓફ ઓરલ કમ્યુનિકેશન. જે રેડિયો છે એ ઇનડાયરેક્ટ મીડિયમ છે, બરાબર. ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન સિસ્ટમ. કેમ કે જે આપણે રેડિયો સાંભળતા હોય ત્યારે એક જ મેમ્બરી બોલતા હોય છે, આપણે એને સામે બોલી શકતા નથી, ખાલી આપણે સાંભળવાનું જ હોય છે. ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન સિસ્ટમ. ધ રિસીવર કેન ઓનલી હિયર ધ મેસેજ ફ્રોમ ધ સેન્ડર. રેડિયોમાં એ જે પણ બોલે આપણે ખાલી સાંભળી શકીએ છીએ. ધ રિસીવર કેન નોટ રિપ્લાય, આપણે એને રિપ્લાય આપી શકતા નથી. ટેલિવિઝન, ટેલિવિઝન ઓલસો ઇનડાયરેક્ટ મીડિયા ઓફ ઓરલ કમ્યુનિકેશન. ટેલિવિઝનમાં એ થાય છે કે જે ન્યૂઝ આવતી હોય યા જે પણ એમને દેખાડવું એ જ જોઈ શકીએ છીએ, આપણે એનો રિપ્લાય આપી શકીએ નહીં.
આમાં જો ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન સિસ્ટમ એક વન વે કમ્યુનિકેશન સિસ્ટમ છે હિયર રિસીવર કેન હિયર ધ મેસેજ એમાં જે રિસીવર છે મીન્સ આપણે બધા મેસેજને સાંભળી શકીએ છીએ સાઇડ બાય સાઇડ સીધા સેન્ડર અને આપણે એને જોઈ શકીએ છીએ ધ રિસીવર કેન નોટ રિપ્લાય એમાં આપણે એને રિપ્લાય આપી શકતા નથી રેડિયોમાં આપણે ખાલી સાંભળી શકીએ છીએ અને ટેલિવિઝનમાં આપણે સાંભળી શકીએ અને એને જોઈ પણ શકીએ છીએ વિડીયો કોન્ફરન્સ ઇઝ અ કાઇન્ડ ઓફ ટેલિકોન્ફરન્સિંગ કોમ્યુનિકેશન વેર પીપલ ઇન ડિફરન્ટ કોર્નર્સ ઓર લોકેશન પાર્ટિસિપેટ ઇન અ ફેસ ટુ ફેસ ગ્રુપ મીટિંગ ઓર ગ્રુપ ડિસ્કશન થ્રુ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનિક વિડીયો કેમેરા ટેકનોલોજી તેમાં શું કીધું છે કે જે વિડીયો કોન્ફરન્સ હોય છે તો એમાં બધાએ જે અલગ અલગ જગ્યાએ માણસો હોય એ બધા એક જ કોન્ફરન્સમાં ભેગા થાય છે અને એમાં ફેસ ટુ ફેસ ગ્રુપ ડિસ્કશન થાય છે યા ફેસ ટુ ફેસ મીટિંગ થાય છે થ્રુ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનિક વિડીયો કેમેરા ટેકનોલોજી અને સેના થ્રુ થાય છે ઇલેક્ટ્રોનિક વિડીયો કેમેરા ટેકનોલોજીના થ્રુ થાય છે હવે ટેલિકોન્ફરન્સિંગ ઇઝ અ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન વેર પીપલ ઇઝ સ્ટેઇંગ ઇન ડિફરન્ટ કોર્નર્સ ઓર લોકેશન એન્ડ પાર્ટિસિપેટ ઇન ગ્રુપ મીટિંગ ઓર ગ્રુપ ડિસ્કશન થ્રુ ઇલેક્ટ્રોનિક ટેલિફોન ટેકનોલોજી વિડીયો કોન્ફરન્સ જે હોય છે એમાં બધા ફેસ ટુ ફેસ ડિસ્કશન કરતા હોય છે હવે ટેલિકોન્ફરન્સિંગમાં શું હોય છે કે તમે ખાલી ફોન ઉપર ડિસ્કશન કરતા હોય બધા ભેગા થઈને બસ એટલું જ બેમાં ફેર હોય છે હવે ઓરલ કમ્યુનિકેશન એટ એ ગ્લાન્સ તો આમાં એડવાન્ટેજ શું છે ડિસએડવાન્ટેજ છે એના 8 પોઈન્ટ છે એડવાન્ટેજીસ એન્ડ ડિસઓર્ડર ઇમિડિયેટ ફીડબેક ટાઈમ સેવિંગ ઇકોનોમિકલ પર્સનલ ટચ ફ્લેક્સિબિલિટી સેક્સરેસી સિક્રેસી ઇમિડિયેટ ક્લેરિફિકેશન ગ્રુપ કમ્યુનિકેશન ડિસએડવાન્ટેજીસમાં પુઅર રિટેન્શન નો રિકોર્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ લેન્ધી મેસેજીસ લેક ઓફ રિસ્પોન્સિબિલિટી ઇમ્પ્રાઇસ એન્ડ ડિસ્ટેસ્ટ ફેક્ટર તો સૌથી પહેલા આપણે એડવાન્ટેજ ઉપર ડિસ્કશન કરીએ તો ઇમિડિયેટ ફીડબેક The biggest advantage of oral communication is that it provides immediate feedback to both the sender and the receiver. The speaker can immediately understand whether he is creating a favorable impression on the receiver or not and whether the receiver has clearly understood his meaning or is feeling confused and thus the sender can mold his message accordingly. તો સૌથી મોટો એડવાન્ટેજ ઓવર કમ્યુનિકેશનનું એ છે કે તમને કે જે સેન્ડર છે યા રિસીવર છે એમને ઇમિડિયેટ ફીડબેક મળી જાય છે એને તરત જ રિપ્લાય મળી જાય છે તરત જ એને એન્સર મળી જાય છે અને આમાં જે સ્પીકર છે અને એ જે રિસીવર છે એના ઇમ્પ્રેશન ઉપરથી કે એના જે બિહેવિયર છે એના ઉપરથી એને ખબર પડી જાય છે કે એને ખબર પડી કે નહીં જે એમને પોતાના વ્યૂઝ આપ્યા છે યા થોટ્સ આપ્યા છે અને ન પડી હોય તો પાછું એને સમજાવવાની ટ્રાય કરે છે બરાબર હવે ટાઈમ સેવિંગ ઓરલ કમ્યુનિકેશન ઇઝ વેરી ફાસ્ટ આપણે જ્યારે બે પર્સન ટોક કરતા હોય વાત કરતા હોય તો આપણે ફટાફટ વાત કરી શકીએ છીએ ઇટ સેવ ધ ઇન્વોલ્વ ઇન રાઇટિંગ ધ મેસેજ એમાં મેસેજ આપણે લખવામાં થોડીક વાર લાગે પણ બોલતા વાર લાગે નહીં ઇન ધ કેસીસ વેર એક્શન ઇઝ રિક્વાયર્ડ ટુ બી ટેકન ઇમિડિયેટલી ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ કમ્યુનિકેટ ઓરલી હવે અમુક જગ્યા તમારે તરત જ એક્શન લેવાનું હોય યા તમારે તરત જ સોલ્યુશન લાવવાનું હોય તો બધા એ જ એડવાઇસ આપે છે કે તમે ઓરલી કમ્યુનિકેટ કરી લો ઇકોનોમિકલ ઓરલ કમ્યુનિકેશન સેવ્સ ધ મની સ્પેન્ડ ઓન સ્ટેશનરી ઇન એન ઓર્ગેનાઇઝેશન તમે ઓરલી કંઈક ડિસ્કશન કરતા હોય તો તમારે લખવાની જરૂર ન પડે તો એનાથી તમારે શું થાય કે લખવાના રૂપિયા તમારે બચે સ્ટેશનરીના રૂપિયા ઓર્ગેનાઇઝેશનના સેવ થાય પર્સનલ ટચ ઓરલ કમ્યુનિકેશન ઇઝ મોસ્ટલી કેરીડ આઉટ ઓન એન ઇન્ફોર્મલ પ્લેન એન્ડ ધીસ હેલ્પ ટુ બિલ્ડ ફ્રેન્ડલી રિલેશન બિટવીન ધ પાર્ટીઝ કમ્યુનિકેટિંગ વિથ ઇચ અધર સ્પીચ ઇઝ ઓલ્સો અ મોર પાવરફુલ એન્ડ એફેક્ટિવ ટૂલ ઓફ persuasions and control so executive often prefer to communicate messages orally હવે જે ઓરલ કમ્યુનિકેશન કીધું છે એમાં શું કહે છે કે જ્યારે પણ આપણે વાત કરતા હોય એકબીજા સાથે તો એના આપણે એકબીજાને સમજીને વાત કરતા હોય તો જે પણ
સામેવાળી પાર્ટીઝ હોય તો આપણે એની સાથે ફ્રેન્ડલી રિલેશન બનાવી શકીએ છીએ, પણ એમાં એક જ વસ્તુ કે સ્પીચ જે છે એ તમારી પાવરફુલ અને ઇફેક્ટિવ હોવી જોઈએ, તો તે તમે એને એક ટૂલની જેમ યુઝ કરી શકશો અને તમારે ક્યાં કેટલું બોલવાનું છે એના ઉપર તમારો કંટ્રોલ હોવું જોઈએ. અને એમાં શું કીધું છે, સો એક્ઝિક્યુટિવ ઓફન પ્રિફર ટુ કમ્યુનિકેટ મેસેજ ઓરલી. તો એક્ઝિક્યુટિવ જો હોય છે એ શું કરે છે, કમ્યુનિકેશનનું તે જનરલી પ્રિફર કરે છે અને એનાથી સામેવાળી જે પાર્ટી છે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે. ફ્લેક્સિબિલિટી, વિથ ધ હેલ્પ ઓફ વેરિએશન્સ ઇન ટોન, પીચ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ વોઇસ, ધ સ્પીકર કેન કન્વે ડિફરન્ટ શેડ્સ ઓફ મીનિંગ વિચ ઇઝ નોટ પોસિબલ ઇન રિટન કમ્યુનિકેશન. હવે જે આપણે ઓરલી વાત કરતા હોય તો સામેવાળો જે પર્સન છે બરાબર, એને કદાચ ન સમજાણું હોય તમે જે કહેવા માંગતા હોય, તો એ અલગ અલગ રીતે સમજાવવાની ટ્રાય કરે છે જે રિટન કમ્યુનિકેશનમાં પોસિબલ હોતું નથી. This flexibility to suit the understanding of the receiver has to increase and efficiency of oral communication. આજે ફ્લેક્સિબિલિટી છે તો એનાથી જે રિસીવર છે એને હેલ્પ મળે છે કે એનાથી એની જે ઓરલ કમ્યુનિકેશનની ઇફિશિયન્સી હોય એ ઇન્ક્રીઝ થાય છે. સિક્રેસી, ઓરલ મેસેજીસ કેન બી મોર ઇઝીલી કેપ્ટ કોન્ફિડેન્ટલ ધેન રિટન મેસેજીસ. હવે જે તમે ઓરલી વાત કરી હોય તો એ સિક્રેટ રહી શકે છે, રિટન મેસેજીસમાં એ સિક્રેટ રહે કે નો રહે એમાં થોડાક ચાન્સીસ હોય છે. ઇમિડિયેટ ક્લેરિફિકેશન, ઓરલ કમ્યુનિકેશન પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ ધ સ્પીકર ટુ કરેક્ટ હિમસેલ્ફ એન્ડ ક્લેરિફાય બાય ચેન્જિંગ હિઝ વોઇસ સ્પીચ ટોન ઇટીસી. જે ઓરલ કમ્યુનિકેશન હોય એમાં સ્પીકર જે હોય છે એને ઓપોર્ચ્યુનિટી મળે છે કે કદાચ એને ભૂલથી ક્યાંક બોલાઈ ગયું હોય તો એને કરેક્ટ કરી શકે છે, પોતાના વોઇસને ચેન્જ કરી શકે છે, એના ટોનને ચેન્જ કરી શકે છે, અને કંઈક ક્લેરિફાય કરવાનું હોય તો એને ક્લેરિફાય વધારે ડિટેલમાં જઈને બતાવી શકે છે. બોડી લેંગ્વેજ કેન ઓલ્સો બી યુઝ ટુ રેઇનફોર્સ વર્ડ. એમાં કીધું છે જે બોડી લેંગ્વેજ છે એ પણ તમને સપોર્ટ કરે છે વર્ડ્સને બોલવામાં, તમારે જે ઇમ્પ્રેશન્સ છે એને તે આમાં વર્ડિંગ્સમાં યુઝ થાય છે. Thus, oral communication facilities immediate clarification in case of any confusion or misunderstanding arising at any stage in the process of communication. જે ઇમિડિયેટ ક્લેરિફિકેશન છે એ આપણે ઓરલ કમ્યુનિકેશનમાં કરી શકીએ છીએ, સામેવાળો જે પર્સન છે રિસીવર છે એને ગમે ત્યારે લાગે કે આમ આ પોઈન્ટમાં એને કન્ફ્યુઝન છે તો એ તરત ને તરત ક્લેરિફાય કરી શકે છે સેન્ડર પાસેથી. 8. ગ્રુપ કમ્યુનિકેશન, ઓરલ કમ્યુનિકેશન ઇઝ એક્સ્ટ્રીમલી યુઝફુલ ફોર કમ્યુનિકેટિંગ વિથ ગ્રુપ ઇન મીટિંગ, કોન્ફરન્સ એન્ડ એસેમ્બલીઝ. જે રિટન કમ્યુનિકેશનમાં પોસિબલ ન હોય ઓરલ કમ્યુનિકેશનમાં તમે ગ્રુપ ડિસ્કશન કરી શકો છો, જ્યાં મીટિંગ છે, કોન્ફરન્સ છે, એસેમ્બલીઝ છે, એ જગ્યા તમે ઓરલી કમ્યુનિકેશન કરી શકો છો. હવે લિમિટેશન્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન, જે ઓરલ કમ્યુનિકેશન છે એના ડિસએડવાન્ટેજ શું છે યા એના લિમિટેશન્સ શું છે. તો સૌથી પહેલા પુઅર રિટેન્શન, ધ લિસનર કેન નોટ રિટેન ઓરલ મેસેજ ઇન હિઝ મેમરી ફોર અ લોંગ ટાઈમ, ધ સ્પીકર હિમસેલ્ફ મે નોટ રિકોલ વોટ હી એકચ્યુઅલી સેડ. તેનું મીનિંગ છે કે જ્યારે તમે ઓરલી વાત કરતા હોય તો તમે જે વાત કરી હોય સેન્ડર અને રિસીવર, તો એ ઘણા ટાઈમ સુધી તમે તમારા મેમરીમાં યા માઇન્ડમાં રાખી ન શકો. કે ધ સ્પીકર હિમસેલ્ફ મે નોટ રિકોલ વોટ હી એકચ્યુઅલી સેડ. અને રિસીવર અને સેન્ડર બે માટે છે, લિસનર અને સ્પીકર, કે એ એકચ્યુઅલીમાં એમને બેની વચ્ચે શું કન્વર્સેશન થયું હતું, શું કોમ્યુનિકેશન થયું હતું, એ વધારે ટાઈમ સુધી એ યાદ રાખી ન શકે. નો રેકોર્ડ, ઓરલ કમ્યુનિકેશન પ્રોવાઈડ નો રેકોર્ડ ફોર ફ્યુચર રેફરન્સ એઝ ધે આર નો વેર ફાઉન્ડ ઇન ધ રેકોર્ડ. સો ઓરલ મેસેજીસ હેવ નો લીગલ વેલિડિટી અનલેસ ધે આર ટેપ્ડ ઓર મેડ એ પાર્ટ ઓફ પરમાનન્ટ રેકોર્ડ. અને હવે ઓરલ કમ્યુનિકેશનમાં શું કીધું છે કે જે આપણે ઓરલ કમ્યુનિકેશન છે તમે બે પર્સન વાત કરી તો એને તમે રેકોર્ડની જેમ યુઝ ન કરી શકો, લીગલ એની લીગલ વેલિડિટી ન કહેવાય.
હવે આવે તમારે લીગલ રાખવાનું હોય તો તમારે શું કરવાનું, એને ટેપ કરી લેવાનું, તો તમે એને લીગલ રેકોર્ડની જેમ યુઝ કરી શકો છો, પરમાનન્ટ રેકોર્ડની જેમ. રિટન કમ્યુનિકેશનમાં તમારી પાસે એ એડવાન્ટેજ હોય છે કે તમે એને એઝ અ લીગલ એવિડન્સ ગમે ત્યારે યુઝ કરી શકો છો, રિફર કરી શકો છો ઇન ફ્યુચર. ટાઈમ કન્ઝ્યુમિંગ ઓરલ કમ્યુનિકેશન મે નોટ ઓલવેઝ બી ટાઈમ સેવિંગ. જે ઓરલ કમ્યુનિકેશન છે એ ક્યારેક મીન્સ મે નોટ ઓલવેઝ બી ટાઈમ સેવિંગ, ક્યારેક હોય છે ટાઈમ સેવિંગ, ક્યારેક નથી હોતો, ક્યારેક વધારે ટાઈમ એમાં જતું રહેશે. સમટાઈમ્સ મીટિંગ કોન્ટિન્યુ ફોર અ લોંગ ટાઈમ વિથઆઉટ અરાઈવિંગ એટ એની સેટિસ્ફેક્ટરી કન્ક્લુઝન. ક્યારેક ક્યારેક એવું થાય કે તમે જે મીટિંગ કરવા બેઠા છો, જેની માટે તમે ડિસ્કશન કરો છો, બહુ લાંબો ટાઈમ સુધી તમારે મીટિંગ ચાલે છે પણ તમને કંઈક સેટિસ્ફેક્ટરી ડિસિઝન યા કન્ક્લુઝન મળતું નથી. ફોર્થ પોઈન્ટ ઇઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઓરલ મેસેજીસ આર લાઇકલી ટુ બી મિસઅન્ડરસ્ટુડ ડ્યુ ટુ પુઅર વોકલ એક્સપ્રેશન એન્ડ નોઇઝ. ઓરલ મેસેજીસમાં તમે સારી રીતે બોલી ન શકો તો સામેવાળા પર્સનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. ધ સ્પીકર મે નોટ એબલ ટુ મેક હિમસેલ્ફ ક્વાઇટ ક્લિયર ઓર લિસનર મે નોટ ઇનએક્ટિવ. જ્યારે સ્પીકર છે એ પોતાને જે બોલે છે એને ક્લિયરલી ન બોલે તો જે લિસનર છે એ ઇનએક્ટિવ થઈ જશે, એની વાત પછી સારી રીતે સાંભળતો નથી, અટેન્શનલી સાંભળતો નથી. લેન્ધી મેસેજીસ. ઓરલ કમ્યુનિકેશન ઇઝ નોટ સુટેબલ ફોર ટ્રાન્સમિટિંગ લેન્ધી મેસેજીસ બીકોઝ દેર ઇઝ એવરી લાઇકલીહુડ ફોર સમ વાઇટલ પાર્ટસ બીંગ મિસ્ડ. ઓરલ કમ્યુનિકેશનમાં તમે લેન્ધી મેસેજીસ જોવે તો તમે એમાં વાત કરી શકો નહીં, બરાબર, તો એમાં અમુક પાર્ટસ તમારે બાકી રહી જાય. લેક ઓફ રિસ્પોન્સિબિલિટી. ઓરલ મેસેજીસ આર નોટ રિકોર્ડેડ. તમે ઓરલી વાત કરી હોય તો તમે એને રિકોર્ડ કરી શકો નહીં. Therefore, it becomes difficult to hold person responsible for mistakes, inaccuracy, untruth in oral communication. તો એનાથી શું થાય કે જે પર્સન છે તમે ઓરલી વાત કરતા હોય તો એને પોતાની રિસ્પોન્સિબિલિટી બતાવવાની, એના પોતાના મિસ્ટેક્સ શું છે, ઇનએક્યુરેસી શું છે, એ શું ખોટું બોલે છે, એ બધું આમાં પોસિબલ નથી, જે તમે રિટન કમ્યુનિકેશનમાં કરી શકો છો. ઇમ્પ્રિસાઇઝ means confusion. People usually take less care precisely than the written words. The speaker often give the message without having properly organized it earlier, and so the impact point of the speaker is trying to make it often lost. Ema su hoy che ki jyare tame orally vat karvana hoy tyare je speaker che properly ena upar work karto nathi ya properly prepare hoto nathi, barabar, tena thi su thay કે જે રિસીવર છે યા જે સામેવાળા પર્સન આવ્યા છે તો એમનો ઇન્ટરેસ્ટ એમાં પછી રહેતો નથી, લોસ્ટ થઈ જશે. ડિસ્ટન્સ ફેક્ટર. ઓરલ કમ્યુનિકેશન ઇઝ નોટ પોસિબલ ઇફ ધ કમ્યુનિકેટર એન્ડ ધ રિસીવર આર ફોર રિમોટ ફ્રોમ ઇચ અધર એન્ડ નો મિકેનિકલ ડિવાઇસ આર અવેલેબલ ટુ કનેક્ટ ધેમ. હવે ઓરલ કમ્યુનિકેશન ક્યારેક એવું ઇસ્યુ થાય છે ઓરલ કમ્યુનિકેશન કરવામાં કે જ્યારે બે પર્સન જે સેન્ડર અને રિસીવર છે એવી જગ્યા રહે છે જ્યાં મિકેનિકલ ડિવાઇસનો યુઝ તમે ન કરી શકો, કનેક્ટ ન કરી શકો, અવેલેબલ ન હોય, ત્યારે તમે ઓરલ કમ્યુનિકેટ ન કરી શકો. સમટાઈમ્સ સમ ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસીસ આર ઓલ્સો એબસ્ટ્રેક્ટ ઓરલ કમ્યુનિકેશન એટ અ ડિસ્ટન્સ. ક્યારેક મિકેનિકલ ડિવાઇસમાં કંઈક ઇસ્યુ આવે તો એ તમે વાત ન કરી શકો. Thus, oral communication, besides having a number of advantages, remains informal in nature. તેનાથી શું કીધું, જે ઓરલ કમ્યુનિકેશન છે એના ઘણા બધા એડવાન્ટેજ છે તો એવી રીતે એના ડિસએડવાન્ટેજ પણ છે. તો હવે આ તમારું જે ટોપિક હતું ઓરલ કમ્યુનિકેશનનું એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતું, એટલે તમારે આ ટોપિક આખું લર્ન કરી લેવાનું રહેશે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાઇલ્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન એના 5 પોઈન્ટ છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.